સિદ્ધાર્થ વાડેને નાનપુરામાં છોડીને ફરાર થઈ ગયા છે. બીજી તરફ પોલીસે એક આરોપીની પણ તેમાં અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. જોકે અપહરણનું કારણ હજી સુધી જાણી નથી શકાયું. સુરતના ભાજપના અપાયત નેતા સિદ્ધાર્થ વાર્ડેનો છુટકારો થયો છે. અપહરણકારો સિદ્ધાર્થ વાર્ડેને નાનપુરામાં છોડી ફરાર થઈ ગયા છે. બીજી તરફ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી. જોકે અપહરણનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. ભાજપના અપાયત નેતા સિદ્ધાર્થ વાર્ડેનો છુટકારો. અપહરણકારો ફરાર થઈ ગયા છે. આ વિશે વાતચીત કરવા માટે ચેતન પટેલ ફોન લાઈન પર જોડાય છે. ચેતન, સુરતના ભાજપના અપહરણ નેતા સિદ્ધાર્થ વાર્ડેનો છુટકારો થયો છે, તેમની સાથે કોઈ વાતચીતમાં પ્રાથમિક તારણ બહાર આવ્યું છે કે કયા લોકો હતા જે તેમને લઈ ગયા હતા, ક્યાં રાખવામાં આવ્યા હતા? જી, ખાસ કરીને જે ભાજપના કારોબારી સભ્ય જે છે સિદ્ધાર્થ વાર્ડે, તે જે ઉમરા વિસ્તારમાં આવેલી સ્કેટ કોલેજની બહાર બેઠા હતા. તે દરમિયાન અચાનક જ કાર્તિક અને હરીશ કરીને બે શખ્સો પોતાની કારમાં આવ્યા હતા અને સિદ્ધાર્થનું કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા. જોકે અપહરણ કરી બાદ સિદ્ધાર્થના જે ભાઈની ઓફિસ છે ત્યાં લઈ ગયા હતા અને ત્યાં સમાધાન માટે તેઓ સિદ્ધાર્થને લઈ ગયા હોવાનું અપહરણકારો હાલ જણાવ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ આ બંને વચ્ચે કોઈક વાતને લઈને ઝઘડો થયો હતો, જે ઝઘડાની અદાવતમાં સિદ્ધાર્થનું અપહરણ કર્યું. હાલ સિદ્ધાર્થનું અપહરણ થયું હોવાનું હાલ અપહરણકારો જણાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે બંનેની હાલ પોલીસ પૂછપરછ હાથ ધરાઈ રહી છે. પોલીસે આ બનાવમાં એક અપહરણકારની અટકાયત પણ કરી છે. જોકે જે રીતે અપહરણ કરવામાં આવ્યું છે, પોલીસ આ બનાવમાં અપહરણ નથી માનતી. કારણ કે જે અપહરણકારોએ સિદ્ધાર્થનું જે સિદ્ધાર્થને જે રીતે કારમાં લઈ ગયા હતા અને તેની જ ઓફિસમાં સમાધાન માટે લઈ ગયા હતા. જી બિલકુલ ચેતન, તેવું કહી શકાય કે આ તમામે તમામ જે પડઘા છે જે ચૂંટણીના કારણે પડ્યા છે અને આ કોઈ અપહરણ નહોતું, તો પછી કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું કે આ જે તમામ ઘટના ઘટી રહી છે તે અપહરણ છે? ચેતન, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો ઉમરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, હાલ તો પૂછપરછ ચાલુ છે. આ બીજી તરફ સિદ્ધાર્થ વાર્ડેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે કે આખરે તેઓ ક્યાં હતા, કોની સાથે હતા, કોણ તેમને લઈ ગયા હતા. પરંતુ હાલ તો જે રીતે ચેતને માહિતી આપી કે તેમને તેમની જ ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા.